કેમ બેલા છોકરા, તું આજ કોલેજ નથી ગયો? હા બાપુ, આજે મારે કોલેજમાં રજા છે. એલા છોકરા, હવે તારે કેટલું ભણવાનું છે? ક્યાં લગી ભણભણ કરીશ? હું તો કહું છું કે હવે ઝટ કામે લાગી જા ને, તો તારા લગ્ન ગોઠવી નાખે. આ સગાઈ કે દુની કરી મેલી છે. પણ બા, આ ગામડામાં હું ધંધો કરું? એ ખેતી કરને, આપણા ઘરની જમીન તો છે. બા, પણ આપણે ખાલી 5 વીઘા ખેતી છે, ને 5 વીઘા ખેતી મને પાકી પાકી ને બીજું કેટલું પાકી જવાનું? એમાં એક તો ઘરનું તો પૂરું થતું નથી, એમાં મારું કેવું પૂરું કરવું? એ આ છોકરાની વાત હાવ હાંસી છે. આવો આવો. કે કેમ છો ગોરધનભાઈ? બસ બહુ સારો. આ ભાઈ ગોરધનભાઈ, હું તમને કે દુનો કહું છું કે આ જમીન હવે તમે વેચી નાખો. એક પાર્ટી તૈયાર જ છે. વીઘે 10 લાખ રૂપિયા કે છે, એટલે 5 વીઘાના 50 લાખ રૂપિયા. બોલો. જો કેશો ભાઈ, જમીન વેચવાની તો વાત કરતા જ નહીં, કારણ કે છે ને માગા દીકરીઓના હોય, માના નહીં. ગોરધનભાઈ, આ બધા તમારા ખોટા લાગણી વેડા છે. આ મલકમાં નજર ફેરવીને જોવો, જેને જ્યારે જરૂર પડે ત્યારે હું એ જમીન નથી વેચતા. એ બધા ભલે વેચે, મારે વેચવાની થતું નથી. કદાચ વીઘાના 10 લાખ નહીં, 1 કરોડ આવે ને તોય મારે વેચવી નથી, સમજ્યા? આ 5 વીઘાના 50 લાખ રૂપિયા મળતા હોય તો વેચી દો ને. આ આખી જિંદગી મથી મથી થાકી જાઓ ને તોય ભેગું નહીં થાય. એ ન ભેગું થાય ને તો કાઈ નહીં, પણ હું મારી જમીન નહીં વેચું, નહીં વેચું, નહીં વેચું. જમીન છે ને એ ખેડૂતનો વાહો છે, વાહો. ઠીક તરી ગોરધનભાઈ, હું રજા લો. હા ભાઈ, સીતારામ. સીતારામ આવજો. હા આવજો. સટકો હંડા લાવ તમ તમારે. તો મારી માં છો, મારી પાલનહાર છો. આજ લગી તે મારા પરિવારનું પેટ ભર્યું છે, અને હું તને વેસી દઉં? નહીં મારી માં, હું પોતે વેસાઈ જાય, પણ તને નહીં વેસું, તને નહીં વેસું મારી માં, હું તને નહીં વેસું. પપ્પા, તું આયા બેટા? પપ્પા, તમારી લાગણીને હું સમજું છું કે તમે આ જમીનને તમારી માં ગણો છો અને એનું પાલન કરો છો. પણ પપ્પા, તમે એ તો વિચારો કે આ 50 લાખ રૂપિયા એ કઈ ઓછા ન કહેવાય. અરે પપ્પા, તમે વિચારો તો ખરા, જો આપણે આ જમીન વેચી દઈએ ને તો 50 લાખ રૂપિયા આવે, અને 50 લાખને 2% જો વ્યાજે આપી દઈએ ને તો પણ મહિને 1 લાખ રૂપિયા આપણને મળે. પપ્પા, તમે એટલું તો સમજો. એટલે તું એમ કહેવા માંગશો કે હું આ જમીનને વેચી દઉં? હા પપ્પા, અને આમ પણ આ જમીનમાં વળી પાકે છે હું, એટલું તો 12 મહિનાના રોટલા પણ માંડ માંડ થાય છે આપણે. એ ભાઈ, ભલે મારે ભૂખે મરવું પડે, ભલે મારે અગવડતા ભોગવવી પડે, પણ આ જમીનને તો નહીં જ વેચું, સમજી ગયો તો? પપ્પા, મને ખબર જ હતી કે તમે જીદ્દી માણસ છો, આવી રીતે નહીં માનો. અરે પપ્પા, લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું જોવા ન જવાય. મેં તને કીધું એમાં સમજણ પડે છે. આ મારે તારી લક્ષ્મી હાટું થઈને આ મારી અન્નપૂર્ણાને મારે નથી વેચવી. ઠીક છે પપ્પા,
તો પછી બેઠો અગવડો. તમે તો દુખી થશો પણ સાથે સાથે અમને પણ દુખી કરશો. કેમ વાકુસ કામ બોલશો? તે વાકુસ બોલે ને, ઈ જમીન માં આપડે હું ઠેરા છે અને ઈ નકામી જમીન ને હું કેમ વળગી રહ્યા છો? મને તો ઈ નથી ખબર પડતી. અને આમાં ઓલો કેશવ દલાલ 5 લાખ માં જમીન માંગે છે, પણ આ નકામી જમીન ને તમારે કરવી શું? કેમ નકામી જમીન? એટલે ઈ જમીન નકામી થોડી છે? તને ખબર છે ઈ જમીન માંથી જ આ ઘરના બધા વ્યવહાર હાલે છે. ભાઈ ભારુ ના લગ્ન પ્રસંગ, છોકરાના ઉછેર, ભણતર, ઈ બધું એમાંથી જ નીકળ્યું છે. અને જરૂર મટી ગઈ એટલે જમીન નકામી થઈ ગઈ, હાલી નીકળી સાથે. પેલા જેવું હવે કઈ જમીન માં થાય છે? આ થોડું ઘણું ખાય થાય છે, ઈ જાનવર ખાઈ જાય છે. કાંઈ થોડું ઘણું નથી થતું, બધું એમાં થાય જ છે. અને તને ખબર છે આ 5 વીઘા જમીન હતી ને, તઈ તારા બાપે તને આ દીધી છે, સમજી? હાથે નો વેસતા, ડોકે બાંધો ડોકે, અને જીવો ને ત્યાં હું ત્યાં ઢેપારે બથોડા લેજો મારે હો. હા કાય વાંધો ને, તારે નહી તો કાય. હા તો મારે નથી કાય. બેટા તું આ બધાની વાત મન પર ન લેતો, એ બધા તો બોલ્યા કરે. બાકી મારો એ વિચાર નથી જમીન વેચવાનો, એ આપણા ખેડૂત ની તો આધાર છે જમીન, એને કઈ થોડી વેચી દેવાય. હાસી વાત છે બા તમારી. બસ શાંતિ છે એકદમ. રમેશ, એક વાત પૂછવી હતી. હા પૂછ ને, પણ પહેલા બેસ. હા ક્યાં બેસું? ત્યાં બેસ. હવે બોલ શું કહેતી હતી તું? રમેશ, તમારું ભણવાનું ક્યારે પતે છે? મારા પપ્પા કહેતા હતા કે તમારું ભણવાનું પતી જાય ને એટલે આપણે લગ્ન કરાવી દેશે. મધુ, મારું કોલેજ તો પતી ગયું છે, પણ માસ્ટર ડિગ્રી કરવા માટે મારે ઇંગ્લેન્ડ જવાની ઈચ્છા છે. હાય રામ, છે કે ઇંગ્લેન્ડ જવું છે? હા મધુ, મારે હજુ ભણવું છે, મારે ઇંગ્લેન્ડ જઈને માસ્ટર ડિગ્રી કરવી છે, ને સારી એવી નોકરી મેળવવી છે. જો મને સારી એવી નોકરી મળી જશે ને તો કમસે કમ મારો પગાર 4-5 લાખ રૂપિયા થઈ જશે. હા, તમને આટલો બધો પગાર મળશે? હા, પણ મધુ, ઇંગ્લેન્ડ ભણવા જવા માટે કમસે કમ 20-25 લાખ રૂપિયાનો ખર્ચો થાય એમ છે. મને સમજાતું નથી કે એટલા બધા પૈસાની જોગવાઈ હું ક્યાંથી કરું. તો હવે તમે શું કરશો? મેં પપ્પાને કીધું હતું કે તમે આપણી જમીન વેચી નાખો ને તો 50 લાખ રૂપિયા મળી જાય, તો આ બધી સમસ્યાનું સમાધાન મળી જાય. પણ મારા પપ્પા સમજતા જ નથી, જમીન વેચવાની ના જ પાડે છે. તો તમે પપ્પાને સમજાવો ને. મધુ, મેં મારા પપ્પાને બહુ સમજાવ્યા પણ એ સમજતા જ નથી. કોણ જાણે એને જમીનનું શું કરવું છે, હવે તો મને કાંઈ સમજાતું નથી. બધું સારું થઈ જશે. મારા પપ્પા એ જમીન ગીરવે મૂકીને પૈસા તો લીધા છે, પણ વિઝા મળે એમ નથી. કેમ વિઝા મળે એમ નથી, શું પ્રોબ્લેમ છે? અરે ભાઈ, પેલા તો ઇંગ્લેન્ડ ના વિઝા લેવા હોય ને તો ન્યાનો નાગરિક તો હોવો જોઈએ. ન્યાનો હું નાગરિક તો છું નહીં, અને જો ન્યાનો હું નાગરિક ન હોય ને તો મને ટુરિઝમ વિઝા અથવા કોમર્શિયલ વિઝા મળે. ને આ ટુરિઝમ વિઝાનું તો કેવું છે કે 6 મહિના સુધી વેલિડ હોય, જ્યારે કોમર્શિયલ વિઝા 5-6 વર્ષ સુધી વેલિડ હોય છે. હા તો પણ તું સ્ટુડન્ટ વિઝા મેળવી લે ને, અમે તું ભણવા તો જાય જ છે ઇંગ્લેન્ડ. પણ યાર, વિઝા મારે મેળવવા તો મેળવવા છે, એની ઉપર મારી પાસે કોઈ દસ્તાવેજ કે પ્રોપર્ટી તો હોવી જોઈએ ને. જો રમેશ, તું ખેડૂતનો દીકરો છે ને તારી પાસે 5 વીઘા જમીન છે. હા,
પણ મને લાગે છે કે તને કદાચ એ નથી ખબર કે જો તારું એ જમીનની 7-12 માં તારું નામ હોય તો તને આસાનીથી વિઝા મળી શકે છે. શું રવિ, તું સાચું કહે છે? જો 7-12 માં મારું નામ હોય તો મને વિઝા મળી જાય? હા, કોઈ પણ દેશની સરકાર કૃષિ ધારકોને ખૂબ ઓછા સ્ટેપમાં વિઝા આપી દેતી હોય છે. તને પણ વિઝા મળી જશે. અરે તમે લોકોએ તો મારી મૂંઝવણ બટાડી દીધી. તમે તો લાખ રૂપિયાની વાત કરી છે. કઈ નહીં, ચાલ હું અત્યારે જ મારા પપ્પા પાસે જાઉં છું અને આ વાત કરું છું. કઈ નહીં, તો મળીએ કાલે. ચાલ ચાલ આવજો. ચાલ બાય. ચાલો બાય. મારી માં, આજે મારે તને ગીરવે મૂકવી પડે છે. અરે તું તો મારી માં છો. અરે આ મારો કાળ જો કપાઈ જાય છે ને તો હું બીજું કાંઈ કરી શકતો નથી માં. પણ હું શું કરું માં, મારો છોકરો 12 ગામ ભણે છે અને એને ભણવા માટે મારી પાસે બીજા પૈસા નથી, માટે હું મજબૂર છું માં. અરે મારી માં, મારો દીકરો નોકરી છડી જાય ને એટલે હું તને પાછી ગીરવે મૂકીને ત્યાંથી છોડાવી લઈશ. મને માફ કરજે માં, મને માફ કરજે. ગોરધનભાઈ, મારા ભાઈ, તમે એટલા બધા હું કામ ઉદાસ થાવ છો? તમે ક્યાં જમીન વેચી નાખી છે? ગીરવે મૂકી છે ને, પછી છોડાવી લેજો. કેશવભાઈ, જ્યાં લગી આવો જમીન ને છોડાવી નહીં લઉં ને ત્યાં લગી આ મારી માં મારાથી અળગી તો થઈ ગઈ ને. ગોરધનભાઈ, મને ખબર છે કે તમે આ જમીન પ્રત્યે તમારે બહુ લાગણી છે, અને લાગણી તો હોય જ ને ભાઈ. આ જમીન છે એ આપણે ખેડૂત ને તો આપણી માં કહેવાય ને ભાઈ. અને ગોરધનભાઈ, તમારો રમેશ નોકરીએ સડી જાય પછી તમે તાર જમીન તમે છોડાવી લેજો ને ભાઈ. પપ્પા, પપ્પા, આજે તો હું બહુ ખુશ છું. મને વિઝા મળી જાય એમ છે. હું વાત કરસ બેટા, પણ એ કેવી રીતે? મમ્મી, જો મારું નામ 7-12 માં હોય ને તો મને વિઝા મળી જાય એમ છે. આવું ન બોલો, આ જમીન જ મારી છેલ્લી આશા છે. ઓલી કહેવત છે ને કે હંગરેલો હાથે કામ લાગે, એ જોઈ લીધું ને એ ભણતર આરે ગણતરે જોઈ. તમારી વાત તો હાસી છે બા, આ ખરા ટાણે જ ખરી મૂડીની કિંમત થાય છે, એ મને આજ સમજાઈ ગયો. એ તને તો સમજાઈ ગયું, પણ આ તારા વેપારી જેવા દીકરાને સમજાવવું જોઈએ ને. બેટા, તને હાવ હાસી વાત કરું
તમે માં દીકરો બે સોંટ્યા થાય ને કે જમીન વેસી જો એ 5 વીઘાના કટકાનું શું આવશે, પણ આજે એ 5 વીઘાનો કટકો હતો ને એમાંથી તારા વીઝા છાશે, એ તને ખબર છે હવે? હા બેટા, હા વાસી વાત છે. એ છે ને, એ 5 વીઘા જમીન જ આપણો આસો આધાર છે, અને ઓલું કહેવાય છે ને કે જેને કોઈ નો અંગરે ને એને જમીન અંગરે. તમારી વાત સાચી છે પપ્પા, આપણી જમીન એ ખાલી માટી નથી, ખાલી ધૂળ નથી, પણ આપણી માં છે. અને માં બાળકને ગમે એવી મુશ્કેલી હોય ને તો એમાંથી બહાર કાઢે છે. એવી જ રીતે મારી આ માએ મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો છે.